મૂડી પર વ્યાજના દાખલામાં હજુ આપણે આગળ વધીએ તો આગળનો એક દાખલો જોઈએ આપણે 21મો દાખલો 21મો દાખલો છે ઉષા નિશા અને સંધ્યા ભાગીદારો છે ઉષા નિશા અને સંધ્યા એક પેઢીના ભાગીદારો છે તેઓની મૂડી એ પણ આપેલી છે આપણાને 40,000, 20,000 અને 15,000 પણ હવે જોયું શું કે વર્ષ 2019 ના નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે 10 મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે મૂડી પર 10% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે તો ભૂલ સુધારણા નોંધ લખો ભૂલ કરે એ અને આપણે ભોગવવાની સજા શું છે દાખલો તો દાખલામાં 3 ભાગીદારો છે શરૂઆતની મૂડી આપી આ શરૂઆતની મૂડી છે 40,000, 20,000 અને 15,000 હવે નફાની વહેંચણી કર્યા બાદ માલુમ પડ્યું કે જ્યારે પણ તો માલુમ પડ્યું કે શબ્દ આવે એટલે દાખલો કઈ રીતે ગણવાનો એ જોઈ લે હવે સૌથી પહેલું તો એ આપણા દાખલા વાંચીને કશું સમજણ આપણે શું કરવાનું શું કરવાનું બોલે તો બરાબર ભાગીદારોના નામ ઉષા નિશા અને સંધ્યા બરાબર 3 ભાગીદારોના નામ લખી દીધા બધું ખબર નહીં પડતી ભાગીદાર નામ લખ્યા પછી વિશે નહીં ખબર પડતી તો શું આપ્યું અંદર ભાગીદારની મૂડી આપી મૂડી લખી દે લખી દે તું 40,000, 20,000 અને 15,000 મૂડી પણ લખી દીધી સાચું હોય વળી અલા પણ ધીમે ધીમે પેન તો ચલાવી ને આટલું તો લખ્યું ને એટલું એ બહુ છે શું કર્યું પહેલા તો ભાગીદારને નામ લખી નાખ્યા પછી શું કર્યું તો બધાની મૂડી લખી નાખી હવે શું આપ્યું આપણે દાખલા જો મૂડી પર વ્યાજ આપેલું છે તો ગણી નાખ ને યાર ગણી નાખ ને અહીંયા લખી દે મૂડી પર વ્યાજ 10% ચલ 10-10% કર 4,000, 2,000 અને 15,000 હવે આમાં કોની ભૂલ થઈ છે હવે ભૂલ કોની થઈ આમાં તો આની અંદર ભૂલ થઈ છે એ લોકોની અને આપણે શું કરવાનું છે એને સુધારવાનું છે તો પહેલા મેં શું કર્યું 3 ભાગીદારના નામ લખી દીધા એના પછી દરેકની મૂડી લખી દીધી પછી મૂડી પર વ્યાજ શોધી કાઢ્યું જો માલુમ પડ્યું કે હોય તો શું કરવાનું આ કર્યા પછી તારે શું કરવાનું છે તો આ ત્રણેયના વ્યાજનો સરવાળો 4,000 વત્તા 2,000 6,000 વત્તા 7,500 કુલ વ્યાજ કેટલું આવ્યું 7,500 અને અહીંયા એ 7,500 ને સરખે હિસ્સે વહેંચતા આ 7,500 ને કેવાય છે સરખે હિસ્સે સરખે ભાગે વહેંચી દેવાનું છે જ્યારે સરખે હિસ્સે વહેંચીએ તો 7,500 ને સરખે હિસ્સે 3 ભાગીદાર છે તો દરેકના ભાગે કેટલા આવશે 2,500, 2,500 અને 2,500 બરાબર જો શું કર્યું મેં પહેલા મૂડી પર વ્યાજ શોધ્યો એ મૂડી પર વ્યાજનો સરવાળો કર્યો અને સરખે હિસ્સે વહેંચી દીધું પછી શું કરવાનું માઇનસ ચાલ 4,000 માંથી 2,500 જાય તો કેટલા આવે તો વત્તા લોસ 1,500 રહે 2,000 માંથી 2,500 જાય તો -500 1,500 માંથી 2,500 જાય તો -1,000 અહીંયા લીટી દોરી દેવાની નહીં તો પછી આ 40,000 ની ગણતરીમાં આવશે હવે થમ રૂલ યાદ રાખવાનો હંમેશા માટે આ યાદ રાખવાનો કોઈક જગ્યાએ હાસ્યમાં લખી રાખો માઇનસ હોય ને તો ઉધાર અને
cos આવે ને તો જમા આપણે અનનોન દત લખવાની છે માઈનસ આવે તો ઉધાર અને પ્લસ આવે તો જમા ચલો આમાં માઈનસ કોનું કોનું આવ્યું તો નિશાન તો અહીં લખી દેવાનું નિશાના મૂડી ખાતે ઉધાર 500 સંધ્યાનું ભી માઈનસ આવ્યું છે તો સંધ્યાના મૂડી ખાતે ઉધાર 1000 અને ઉષાનું જમા આવ્યું તો તે ઉષાના મૂડી ખાતે કેટલા છે 1500 ઓટોમેટિક ઉધાર જમા સરખું થશે થશે ને થશે જ જો ના થાય તો સમજી લેવાનું ક્યાંક તમે ભૂલ કરી બાબત જે લખવાની બાબત જેમાં લખી દેવાનું કે મૂડી પર વ્યાજ ગણ અથવા મૂડી પર વ્યાજ રહી ગયું માલુમ પડ્યું કે આવ્યું વ્યાજનો ટોટલ કરો સરખે હિસ્સે વેચો માઇનસ આવે તો ઉધાર પ્લસ આવે તો જમા એ રીતની ગણતરી આમાં થશે એક બીજો દાખલો જોઈએ આપણે 22માં નંબરનો રકમ માંગે સાધુ સંત અને શૈતાન હવે નામો જ આવશે પેલા બીજા બધા નામોમાંથી લખાવાય ને લોચો પડે પછી કોઈ ખાસ નામ લખાઈ દો એના કરતા અવાજમાં સાધુ સંત અને શૈતાન એક પેઢીના ભાગીદારો એક પેઢીના ભાગીદારો છે તેઓ 50000 નો નફો 3:2:5 ના પ્રમાણમાં વહેંચવાને બદલે 3:2:5 ના પ્રમાણમાં વહેંચવાને બદલે 1:2:2 ના પ્રમાણમાં વહેંચે છે તો ભૂલ સુધારણા નોંધ લો તો ભૂલ સુધારણા નોંધ લો જો શું છે 3 ભાગીદારો છે 50000 નો કુલ નફો થયો છે 3:2:5 ના પ્રમાણમાં વેચવાને બદલે એમને શું કર્યું 1:2:2 ના પ્રમાણમાં વેચી નાખ્યું આવી રીતે જ્યારે વહેંચ પ્રમાણના વહેંચણીમાં ભૂલ કરી હોય ત્યારનો નિયમ યાદ રાખી લેવાનો કે સાચામાંથી ખોટું પ્રમાણ બાદ કરવાનું ચાલો ત્રણેય નામ લખી દઈએ સાધુ સંત શૈતાન ચલો સાચું પ્રમાણ કયું છે સાચું પ્રમાણ કયું છે તમે વાંચીને કહો પડે સાચું કયું 3:2:5 ના વહેંચવાને બદલે 1:2:2 ના પ્રમાણમાં વહેંચે તો ખોટું કયું ખોટું 1:2:2 સાચું કયું 3:2:5 આ પ્રમાણમાં વહેંચવાનું હતું એની જગ્યાએ આ પ્રમાણમાં વહેંચ્યું એનો મતલબ આ સાચું છે ને આ ખોટું છે તો સાચું પ્રમાણ કયું છે 3:2:5 ચલો 50000 ને આ પ્રમાણમાં વહેંચો 50000 × 3/10 એટલે પહેલામાં કેટલું આવશે 15000 બીજામાં 10000 અને ત્રીજામાં 25000 હવે એટલે ખોટું પ્રમાણ કયું છે તો 1:2:2 તો એ પ્રમાણમાં વહેંચે તો 50000 × 1/5 એટલે 10000 અહીંયા 20000 અને અહીંયા પણ 20000 ચલો આમાંથી આ વાત કરીએ 15000માંથી 10000 જાય તો કેટલા રહેશે પ્લસ 5000 10000માંથી 20000 જાય તો માઇનસ 10000 અને 25000માંથી 20000 જાય તો પ્લસ 5 + 5
હવે આપણે પેલો નિયમ યાદ રાખો, માઇનસ આવે તો ઉધાર ને પ્લસ આવે તો જમણ. માઇનસ કોણ છે? સંત. તો હું આમ ન સંતના મૂડી ખાતે ઉધાર 10,000. પ્લસ કોણ છે? આ બે. તો તે સાધુના મૂડી ખાતે 5,000 અને તે શેતાનના મૂડી ખાતે 5,000. આમાં લખવાનું કે ખોટા પ્રમાણમાં નફો વેચ્યો તેના. ઉદાહરણ જોવાની સરખું થઈ. તો આ છે તારું બે રીત થઈ. જો માલુમ પડ્યું કે આવે એટલે ટોટલ કરવાનું, એને સરખાઈ મેટીરિયલ માઇનસ આવે તો ઉધાર પ્લસ આવે છે. અને જો ખોટા પ્રમાણમાં વેચેલું હોય તો સાચા પ્રમાણમાંથી ખોટું પ્રમાણમાં બાદ કરવાનું. નિયમ તો આ જ, માઇનસ આવે તો ઉધાર પ્લસ આવે તો જમા. મૂડી પર વ્યાજના દાખલા માટે આટલી વિગત જરૂરી હતી. આ મૂડી પર વ્યાજ આટલા ચાર અલગ અલગ રીતના દાખલા છે. ઉપાડ પર વ્યાજનો એક દાખલો હજુ રહ્યો, હું આના પછી ઉપાડ પર વ્યાજનો દાખલો ગણું છું. ધ્યાનથી તમે લોકો આને જોઈ લો.